નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં અગાઉના લેક્ચરની અંદર વરસાદ કઈ રીતે પડે છે, વરસાદ ભારતમાં કયા પવનોના લીધે આવે છે, વર્ષા માપક યંત્ર છે એના ઉપયોગમાં કઈ સાવચેતીઓ રાખવી જોઈએ, વર્ષા માપક યંત્ર કેવું હોય છે, છેલ્લે તમને જે બે બાબત કીધી કે વર્ષા માપક યંત્ર કેવું હોય છે, તેના ઉપયોગમાં કઈ સાવચેતીઓ રાખવી જોઈએ, એ બાબત તમને એવું કીધેલ કે યુટ્યુબના માધ્યમ દ્વારા જાણવા મળી જશે. જો નથી જાણ્યું તો પણ કાંઈ વાંધો નહીં, જાણી લીધું છે તો ખૂબ જ સરસ. એટલી બાબતોનો અભ્યાસ આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર કરેલો હતો, બરાબર. હવે આજના લેક્ચરની અંદર આપણે વાયુનું પ્રદૂષણ વિશે અભ્યાસ કરવાના છીએ. વાયુનું પ્રદૂષણ એટલે કે એર પોલ્યુશન. હવે એર પોલ્યુશન એટલે હવાનું પ્રદૂષણ પણ થાય, તો વાયુનું પ્રદૂષણ કયો કે હવાનું પ્રદૂષણ કયો, બેઉ એક જ છે. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો પ્રદૂષણ એટલે શું, તો કે પ્રદૂષણ કોને કહેવાય, બરાબર. કોઈ પણ રીતે પર્યાવરણમાં હાનિકારક પદાર્થો ભળે તેને પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ રીતે પર્યાવરણમાં હાનિકારક પદાર્થો ભળે તેને પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણમાં હાનિકારક પદાર્થો કઈ રીતે ભળી શકે, કુદરતી રીતે પણ ભળી શકે. દાખલા તરીકે જ્વાળામુખી ફાટે તો જ્વાળામુખીની રાખ હવામાં ફેલાય તો એ કુદરતી રીતે પદાર્થ, રાખ જે છે એ વાતાવરણમાં ભળ્યો. આવી જ રીતે વાહનોનો ધુમાડો હવામાં ભળે તો એ કૃત્રિમ રીતે પદાર્થ ભળ્યા કહેવાય. તો એવા જે પદાર્થો હોય કે જે પર્યાવરણને હાનિ પહોંચાડતા હોય, બરાબર, એવા પદાર્થો કોઈ પણ રીતે, કુદરતી રીતે કે કૃત્રિમ રીતે, વાતાવરણમાં ભળે કે પર્યાવરણમાં ભળે તો એને પ્રદૂષણ થયું કહેવાય. પર્યાવરણને હાનિ પહોંચાડતા હોય એવા પદાર્થો કોઈ પણ રીતે, કુદરતી રીતે કે માનવ સર્જિત રીતે પર્યાવરણમાં ભળે ને તો એને પ્રદૂષણ થયું કહેવાય. તો પ્રદૂષણ કયા કયા પ્રકારના છે, મુખ્યત્વે ત્રણ, હવા, જમીન અને પાણી. આ ત્રણના પ્રદૂષણ મુખ્ય છે, હવા, જમીન અને પાણી. તો હવાનું પ્રદૂષણ, તો કે હવાની અંદર નુકસાનકારક પદાર્થો ભળે કે જે હવાની ગુણવત્તા ઘટાડતા હોય. હવામાં નુકસાનકારક પદાર્થો ભળે કે જે હવાની ગુણવત્તાને ઘટાડતા હોય તો એને હવાનું પ્રદૂષણ કહેવાય. હવામાં એવા પદાર્થો ભળી જાય કે જેના લીધે હવાની ગુણવત્તા છે એ ઘટી જાય, હવાની ક્વોલિટી છે એ પહેલાં જેટલી સારી ન રહે તો એને હવાનું પ્રદૂષણ કહેવાય, બરાબર. તો હવાનું પ્રદૂષણ થાય વિદ્યાર્થી મિત્રો તો આનાથી શું નુકસાન થાય, તો કે હવા જે છે, આપણે પાઠની શરૂઆતમાં શીખ્યા કે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ, એટલું જ નહીં પણ હવા જે છે એ વાતાવરણમાં તાપમાનની જાળવણી પણ કરે છે. હવા વાતાવરણમાં તાપમાનની જાળવણી પણ કરે છે. તો
હવા પ્રદૂષિત થવાથી વાતાવરણના તાપમાનની જાળવણી નહીં થાય, આપણને ગુણવત્તાયુક્ત હવા શ્વાસમાં નહીં મળે, આ બધી બાબતોનો સામનો આપણે કરવો પડી શકે છે. ગુણવત્તાયુક્ત હવા શ્વાસમાં ન મળે, બરાબર, આબોહવા યોગ્ય ન જળવાય. ઉપાયો ક્યાં હોઈ શકે હવાનું પ્રદૂષણ અટકાવવાને? તો કે વૃક્ષો વાવવા, પછી પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોનો ઓછો ઉપયોગ કરવો, વૃક્ષોની કાપણી અટકાવવી વગેરે જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે તો હવાનું પ્રદૂષણ ચોક્કસપણે ઘટાડી શકાય છે. બરાબર, તો હવે આપણે શરૂઆત કરીએ પાઠ્યપુસ્તકના મુદ્દાઓથી. આપણે સમાચારોમાં સાંભળીએ છીએ કે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડનું સ્તર વધી રહ્યું છે. તો આ નાઇટ્રોજન અને સલ્ફરના જે ઓક્સાઇડ છે ને વિદ્યાર્થી મિત્રો, એ એવા પદાર્થો છે જે હવાને પ્રદૂષિત કરે છે. નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ એ એવા પદાર્થો છે જે હવાને પ્રદૂષિત કરે છે, જેના લીધે લોકો દુઃખ પણ વ્યક્ત કરતા હોય. કયા પ્રકારનું દુઃખ વ્યક્ત કરતા હોય? તો કે એમના બાળપણથી લઈ ને અત્યાર સુધીમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થયો છે. એટલે કે પહેલાં જેવું વાતાવરણ હવે નથી, પહેલાં જેવી શુદ્ધ હવા હવે જોવા મળતી નથી, હવાની ગુણવત્તા ઘટી ગઈ છે. આથી અમુક વર્ષો પહેલાં હવાની ગુણવત્તા સારી હતી, કારણ કે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડનું સ્તર હવામાં ઓછું હતું. આજે એ નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડનું સ્તર વધી ગયું છે, તો એ વધી જવાને લીધે હવાની ગુણવત્તા ઘટી ગઈ છે. તો હવાની ગુણવત્તા કેવી રીતે અસર પામે છે, એટલે કે ઘટે છે, અને આ ઘટાડો થાય એટલે કે આ ગુણવત્તામાં આવેલું પરિવર્તન આપણને અને અન્ય સજીવોને કેવી રીતે પ્રભાવિત કરે છે, એટલે કે અસર કરે છે. આપણને એમ થાય વિદ્યાર્થી મિત્રો કે સર, ભલે ને હવાની ગુણવત્તા ઘટી જાય, આપણને તો શ્વાસ લેવા માટે હવા મળી જ જાય છે, શું વાંધો છે? તો આપણને અને અન્ય સજીવોને આ ઘટેલી હવાની ગુણવત્તા કઈ રીતે પ્રભાવિત કરે છે, એટલે કે કઈ રીતે અસર કરે છે, એ બાબતને તમે જાણો તો તમને પણ એ બાબતનો ખ્યાલ આવે કે હવાની ગુણવત્તા ઘટવી એ ખરેખર આપણા માટે નુકસાનકારક છે. બરાબર, એટલે એ બાબતોનો પણ તમને અહીંયા જવાબ મળવાના છે. સૌ પ્રથમ તો આપણે એ બાબતનો અભ્યાસ કરીશું કે એ બાબત જાણીશું કે હવામાં નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ કઈ રીતે ભળે છે, અથવા તો હવા કેવી રીતે પ્રદૂષિત થાય છે. બરાબર, હવામાં હાનિકારક પદાર્થો ભળે કે જે હવાની ગુણવત્તાને ઘટાડે, તો એ હવાનું પ્રદૂષણ કહેવાય, સાચી વાત છે. ચાલો, પણ હવાનું પ્રદૂષણ કરે એવા હાનિકારક પદાર્થો છે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ છે. તો આ સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ કઈ રીતે હવામાં ભળે છે, હવામાં આવે છે ક્યાંથી, સૌ પ્રથમ આપણે એ બાબત વિશે જાણકારી મેળવીશું. તો અશ્મિ બળતણ, જેવા કે અશ્મિ બળતણ કોને કહેવાય? તો કે અશ્મિ બળતણ એટલે કોલસો અને પેટ્રોલિયમ, જેમાંથી આપણને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી, સીએનજી વગેરે પ્રાપ્ત થાય છે. કોલસો અને પેટ્રોલિયમ પદાર્થોમાં નાઇટ્રોજન અને સલ્ફર
બહુ જ ઓછી માત્રામાં હોય છે. અહીં મહત્વનું માત્રા નથી, તમને એમ થાય કે સર બહુ જ ઓછી માત્રામાં છે, ના એ મારા માટે મહત્વનું નથી, મારા માટે તો એ મહત્વનું છે કે છે બરાબર. કોલસો ને પેટ્રોલિયમ પદાર્થો જે છે એમાં નાઇટ્રોજન અને સલ્ફર છે, ભલે ગમે એટલી માત્રામાં હોય, બહુ જ ઓછી માત્રામાં છે સાચું, પણ છે ખરા. તો જ્યારે પણ આ બળતણનું દહન થાય, એટલે કે જ્યારે પણ કોલસા ને પેટ્રોલિયમનું દહન થાય, ત્યારે નાઇટ્રોજન અને સલ્ફર પણ તેમની સાથે સળગે છે. હવે જ્યારે અશ્મિ બળતણનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે કોલસાનો ઉપયોગ કરવામાં આવે કે પેટ્રોલિયમનો ઉપયોગ કરવામાં આવે, તો આપણને ખબર છે કે આપણે એનું દહન કરીએ છીએ અને સળગાવીએ છીએ, તો નાઇટ્રોજન અને સલ્ફર પણ તેમની સાથે સળગશે, કારણ કે એની અંદર નાઇટ્રોજન અને સલ્ફર છે તેથી. અને નાઇટ્રોજન અને સલ્ફરના વિવિધ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે, અને આ જે નાઇટ્રોજન અને સલ્ફરના વિવિધ ઓક્સાઇડ ઉત્પન્ન થયા વિદ્યાર્થી મિત્રો, એ ઓક્સાઇડ સીધા જ હવામાં ભળી જાય છે, અને આ ઓક્સાઇડ જે છે એ હવાની ગુણવત્તામાં ઘટાડો કરી નાખે છે. હવાની ગુણવત્તા જે છે એ સારી રહેતી નથી બરાબર, તો હવાની ગુણવત્તામાં ઘટાડો થયો એનાથી આપણને શું તકલીફ, આપણને ક્યાં વાંધો પડશે? અહીંયા આગળ લખ્યું જો, આ વાયુઓને શ્વાસના રૂપમાં લેવા નુકસાનકારક છે. હવે જ્યારે આ પ્રકારની પ્રદૂષિત હવા કે જેની અંદર નાઇટ્રોજન ને સલ્ફરના ઓક્સાઇડ છે, એ પ્રકારની પ્રદૂષિત હવા આપણા શ્વાસના રૂપમાં લઈએ તો એ આપણા માટે નુકસાનકારક છે, પરંતુ તેઓ વરસાદના પાણીમાં ભળી જઈને એસિડિક વરસાદ અથવા એનું બીજું નામ છે એસિડ વર્ષા પણ કરે છે. આજે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ છે વિદ્યાર્થી મિત્રો, એ સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વાતાવરણમાં રહેલા હોય, હવે જ્યારે વરસાદ પડે ને ત્યારે વરસાદના પાણીમાં આ સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ ભળી જાય, વરસાદના પાણીમાં ભળી જવાને લીધે એ વરસાદના પાણીની સાથે સાથે જમીન ઉપર પાછા આવે, તો આ પ્રકારના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે વરસે ને એને એસિડિક વરસાદ કે એસિડ વર્ષા કહેવાય. આ એસિડ વર્ષા છે ને વિદ્યાર્થી મિત્રો, એ એસિડ વર્ષાના લીધે પાકને, ખેતરમાં ઉગાડેલા પાકને અને વનસ્પતિને અતિશય નુકસાન થાય છે. ખેતરમાં ઉગાડેલો પાક જે આપણને ખોરાક તરીકે કામ લાગશે, અને વનસ્પતિ જે આપણા માટે પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન વાયુનું નિર્માણ કરે છે, એ વનસ્પતિને અને ખેતરમાં ઉગાડેલા પાકને એસિડિક વરસાદ એટલે કે એસિડ વર્ષા પુષ્કળ નુકસાન કરે છે. આ સિવાય હજી પણ અમુક ગેરફાયદા છે હવાના પ્રદૂષણના, જો કે ફાયદા હોય જ નહીં બરાબર, તો હજી અન્ય શું અસર છે હવાના પ્રદૂષણની, તો કે અશ્મિ બળતણોનું દહન હવામાં નિલંબિત કણોની માત્રામાં પણ વધારો કરે છે. નિલંબિત કણો એટલે એવા કણ, આપણે બીજા પાઠમાં શીખ્યા હતા કે એ કણો હવા સાથે ભળશે નહીં, હવા સાથે ભળશે નહીં, તો આ નિલંબિત કણો છે એનું પ્રમાણ હવામાં વધી જાય તો શું થાય? નિલંબિત કણોનું પ્રમાણ હવામાં વધી જવાને લીધે વાતાવરણ જે છે એ ધૂંધળું બને છે. તમે વિદ્યાર્થી મિત્રો ન્યૂઝપેપર વાંચતા હશો કે ન્યૂઝ ચેનલ જોતા હશો તો તમને ખબર હશે, શિયાળાની અંદર અથવા તો વહેલી સવારમાં
આપણું એક મેટ્રો સિટી છે દિલ્હી, એને આ પ્રકારનો પ્રશ્ન ખાસ નડે છે. ત્યાં વાતાવરણ ધૂંધળું બની જાય છે, સવારના 10 વાગી જાય ને ત્યાં સુધી આસપાસનું કંઈ જ જોવું ખૂબ જ મુશ્કેલ હોય છે. રસ્તા ઉપર ઘણા બધા વાહનોના અકસ્માત થાય છે, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. 10 વાગ્યા સુધી જનજીવન ચાલુ થઈ શકતું નથી સવારના 10 વાગ્યા સુધી. તો આ બધી હવાના પ્રદૂષણની અસરો છે, બરાબર. તે નિલંબિત કણ સળગ્યા વગરનો કાર્બન હોઈ શકે છે, જેઓને હાઇડ્રોકાર્બન પણ કહેવામાં આવે છે. આ બધા પ્રદૂષકોનું વધુ પ્રમાણ વાતાવરણને ધૂંધળું બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આટલી બાબત યાદ રાખવાની છે કે અશ્મિ બળતણનું દહન હવામાં નિલંબિત કણોની માત્રામાં વધારો કરે છે, અને આ નિલંબિત કણોના વધારે પ્રમાણના લીધે વાતાવરણ ધૂંધળું બને છે. વાતાવરણના ધૂંધળા બનવાની શું અસર હોઈ શકે છે એના વિશે મેં તમને વાત કરી દીધી, બરાબર. ઉપરાંત ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ્યારે પાણી પણ હવાની સાથે સંઘનિત હોય છે, એટલે કે પાણી છે એ હવાના કણો સાથે ભળી ગયું હોય, શિયાળામાં આવું થાય, બરાબર, કે પાણીના કણો છે એ હવાના કણોની સાથે મિશ્ર થઈ જાય, સંઘનિત થઈ જાય, તો આને આપણે ધુમ્મસ કહીએ છીએ. તો આ જે ધુમ્મસ છે વિદ્યાર્થી મિત્રો, એ ધુમ્મસ પ્રદૂષણના કારણે જ વધારે જોવા મળતો હોય છે. શિયાળાની ઋતુમાં ચોક્કસપણે ઝાકળ એટલે કે ધુમ્મસ જોવા મળી શકે, પણ ધુમ્મસનું વધારે પડતું પ્રમાણ એ પ્રદૂષણ તરફ ઇશારો કરે છે, હવાના પ્રદૂષણ તરફ સંકેત આપે છે. શિયાળાની ઋતુમાં જ્યારે પાણી પણ હવાની સાથે સંઘનિત હોય છે, આને આપણે ધુમ્મસ કહીએ છીએ, અને તે હવાના પ્રદૂષણની તરફ સંકેત કરે છે. અભ્યાસ પરથી આપણે નિર્ણય પર આવ્યા છીએ કે આ પદાર્થોવાળી હવામાં શ્વાસ લેવાથી કેન્સર, હૃદયરોગ કે એલર્જી જેવા રોગો થવાની સંભાવનાઓ વધતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તો આ જે પ્રદૂષિત હવા છે એને જો શ્વાસમાં લેવામાં આવે તો કેન્સર, હૃદયરોગ અને એલર્જી જેવા રોગો થવાની સંભાવના વધતી જાય છે. એટલે આને હું બીજા શબ્દોમાં કહું ને તો એમ પણ કહી શકાય કે હવાનું પ્રદૂષણ જે છે ને એ આપણી જિંદગીના દિવસો ઓછા કરી રહ્યું છે, આપણી જિંદગીના દિવસોને ઘટાડી રહ્યું છે, જે ખાસ ચિંતાજનક બાબત છે. અને અવગણી લઈએ તો ચાલે તેમ નથી, કારણ કે તંદુરસ્ત વ્યક્તિ જો આવી પ્રદૂષિત હવા સતત શ્વાસમાં લે તો કેન્સર અને હૃદયરોગ જેવી બીમારીઓ, કેન્સર જેવી બીમારીઓ કે હૃદયરોગ જેવી ઘટનાના લીધે તેઓ પોતાનું અમૂલ્ય જીવન ગુમાવે છે. હવાના પ્રદૂષણને લીધે ધૂંધળું વાતાવરણ હોય તો અકસ્માતના લીધે અનેક વ્યક્તિઓ તેમનું જીવન છે, અમૂલ્ય જીવન જે છે એ ગુમાવે છે. ધુમ્મસના કારણે ખેતીવાડીમાં રહેલા પાકને પણ નુકસાન થાય છે. ખેતીવાડીમાં રહેલા પાકને થતું નુકસાન કોઈને કોઈ રીતે જે તે પાક કે જે તે ઉત્પાદન થતું હોય એનો ભાવ વધારવા તરફ આપણને દોરી જાય છે. વસ્તુઓમાં શાકભાજી કે પછી અન્ય કોઈ ખેત પેદાશ હોય એના ભાવ વધારા પાછળનું અન્ય એક કારણ પ્રદૂષણ પણ જોવા મળે છે. એટલે કે હાલના 21મી સદીનો
સૌથી મોટો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્ન પ્રદૂષણનો છે. આપણે આર્થિક વિકાસ, ટેકનિકલ વિકાસ મેળવવા પાછળ આજે પ્રદૂષણને એ હદ સુધી લઈ ગયા છીએ કે ત્યાંથી પાછા ફરવું ખૂબ જ મુશ્કેલ છે. છતાં પણ ઘણી બધી શક્યતાઓ, ઘણા બધા સંશોધનો પ્રદૂષણની બાબતે થયા છે કે જેને આપણને પાછા ફરવા માટેના રસ્તા આપેલા જ છે, પણ એ રસ્તાનું પાલન થાય તો સારું, તો પ્રદૂષણને આપણે ઓછું કરી શકીશું ચોક્કસપણે. તો માણસની જિંદગી છે, માણસનું જે જીવન છે એ થોડું લાંબુ અને ગુણવત્તાયુક્ત ચોક્કસપણે બનશે. બરાબર, આગળ આપણને હવાના પ્રદૂષણની વ્યાખ્યા આપેલી છે કે હવાનું પ્રદૂષણ કોને કહેવાય. બરાબર, તો કે હવામાં આવેલા હાનિકારક પદાર્થોનો વધારો થાય તો તેને હવાનું પ્રદૂષણ કહે છે. કોઈ પણ પ્રદૂષણ માટે આ વ્યાખ્યા તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. કદાચ તમને પાણીનું પ્રદૂષણ પૂછ્યું હોય કે ભૂમિનું પ્રદૂષણ પૂછ્યું હોય તો આગળનો શબ્દ હવા છે એ ચેન્જ થઈ જશે. દાખલા તરીકે ભૂમિમાં આવેલા હાનિકારક પદાર્થોનો વધારો થાય તો ભૂમિનું પ્રદૂષણ કહેવાય, પાણીમાં આવેલા હાનિકારક પદાર્થોનો વધારો થાય તો પાણીનું પ્રદૂષણ કહેવાય, એવી જ રીતે હવામાં આવેલા હાનિકારક પદાર્થોનો વધારો થાય તો હવાનું પ્રદૂષણ કહેવાય છે. તમને અહીંયા એક ઇમેજ દર્શાવેલ છે વિદ્યાર્થી મિત્રો. આ ઇમેજ જે છે એ તમને લાઇકેન દર્શાવે છે. અચ્છા, આ લાઇકેન શું છે એના વિશેની તમને આગળ માહિતી આપેલી છે. જોઈએ આપણે શું માહિતી છે. બરાબર, પ્રવૃત્તિ 14.6, લાઇકેન નામના સજીવ. લાઇકેન જે છે એક પ્રકારનો સજીવ છે. શેમાં આવે છે, વર્ગીકરણ આપેલું છે બાજુમાં કાઉન્સમાં, એને અત્યારે યાદ રાખવાની કોઈ આવશ્યકતા નથી, પણ વર્ગીકરણ મુજબ એ સહજીવી વનસ્પતિ સમૂહમાં આવે છે. આ લાઇકેન નામના સજીવ હવામાં રહેલા સલ્ફર ડાયોક્સાઇડના સ્તર પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. એટલે કે જેમ સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર અથવા પ્રમાણ હવામાં વધે, એમ તમને લાઇકેનનું પ્રમાણ વધારે જોવા મળે. કારણ કે લાઇકેન જે છે એ હવાના સ્તર પ્રત્યે, લાઇકેન જે છે તે હવાના સ્તર પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. તેઓ જે પ્રકરણ 7માં મુદ્દા નંબર 7.3.3માં જણાવવામાં આવ્યું છે. તો આપણે પ્રકરણ 7નો અભ્યાસ કરેલો નથી, પણ જ્યારે ક્યારેય અભ્યાસ કરીશું ત્યારે બાબત ફરીથી આપણે ભણવામાં આવશે કે લાઇકેન નામનો જે સજીવ છે એ હવામાં સલ્ફર ડાયોક્સાઇડના સ્તર પ્રત્યે સંવેદનશીલ હોય છે. એટલે કે સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર હવામાં વધારે હોય તો એ વિસ્તારમાં તમને લાઇકેન વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. લાઇકેન અહીંયા તમને જે ફોટો બતાવ્યો આ રીતનું દેખાતું હોય છે, પથ્થરો પર ને વૃક્ષો પર જોવા મળતું હોય છે. બરાબર, તેઓ મોટાભાગના વૃક્ષોની છાલ પર પાતળા લીલા અને સફેદ રંગના સ્તરના સ્વરૂપમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, લાઇકેન ક્યાં જોવા મળે છે? તો કે મોટાભાગના વૃક્ષોની છાલ પર. હવે આપણને ક્યાંય આપણી આજુબાજુમાં આ નહીં જોવા મળે. આ તમને કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એટલે કે ઔદ્યોગિક વસાહતમાં જાઓ કે પછી જ્યાંથી ઘણા બધા વાહનો નીકળે છે એવા અવરજવરવાળા રોડ ઉપર કોઈ વૃક્ષો આવેલા હોય તો ત્યાં આપણને વૃક્ષોની છાલ ઉપર પાતળા લીલા અને સફેદ રંગના સ્તરના સ્વરૂપમાં લાઇકેન જોવા
મળી શકે છે. જો તમારી આસપાસ વૃક્ષો ઉપર લાઇકેન હોય તો તેઓને તમે જોઈ શકો છો. લાઇકેનને જોવા માટે આપણે કોઈ માઇક્રોસ્કોપની કે અન્ય કોઈ સાધનની આવશ્યકતા નથી, એ નરી આંખે જ દેખાય છે. પણ આપણી આસપાસ જ આવેલા કોઈ પણ વૃક્ષો પર તમને લાઇકેન જોવા નહીં મળે. જ્યાં પ્રદૂષણનું પ્રમાણ ખાસ વધારે હોય ત્યાંના પથ્થરો કે વૃક્ષો ઉપર લાઇકેન જોવા મળતી હોય છે. બરાબર, વધારે અવર જવરવાળા રોડની નજીકના વૃક્ષ પર આવેલી લાઇકેન અને રોડથી દૂર આવેલા વૃક્ષ પર આવેલી લાઇકેનની તુલના કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જે પ્રવૃત્તિનો બીજો પોઈન્ટ છે એ વિડીયોને પોઝ કરી અને વિચારી જુઓ કે વધારે અવર જવરવાળા રોડની નજીક જો કોઈ વૃક્ષ આવેલું હોય તો એના ઉપરની લાઇકેન અને રોડથી દૂર જો કોઈ વૃક્ષ આવેલું હોય તો એના ઉપરની લાઇકેન, આ બંનેની તુલના એટલે કે સરખામણી કરો તો તમને શું જોવા મળશે. તો તમે વિડીયો પોસ્ટ કરીને જરૂરથી વિચારેલ હશે. તમે શું વિચાર્યું છે મને ખ્યાલ નથી, પણ તમે સાચું વિચાર્યું છે કે નહીં હું જવાબ આપું એના ઉપરથી તમે જાણી શકશો. વધારે અવર જવરવાળા રોડની નજીકના વૃક્ષ પર આવેલી લાઇકેન વધારે પ્રમાણમાં હશે, રોડથી દૂર આવેલા વૃક્ષ પર આવેલી લાઇકેન ઓછા પ્રમાણમાં હશે. બરાબર, જે વૃક્ષ રોડની નજીક છે ત્યાં લાઇકેનનું પ્રમાણ વધારે હશે, કારણ કે રોડની નજીક પ્રદૂષણ વધારે હોય એટલે રોડની નજીક જે હવા છે એમાં સલ્ફરનો ઓક્સાઇડ છે એનું પ્રમાણ વધારે હોય. રોડની નજીક સલ્ફરના ઓક્સાઇડનું પ્રમાણ વધારે છે એટલે રોડની નજીક જે વૃક્ષ છે એમાં લાઇકેનનું પ્રમાણ પણ વધારે હશે. રોડથી દૂર લાઇકેનનું પ્રમાણ ઓછું હશે. રોડની નજીકમાં આવેલા વૃક્ષો પર રોડની તરફની ડાળીઓ પર આવેલી લાઇકેનની તુલના રોડથી દૂર કે રોડની વિપરીત દિશામાં આવેલી ડાળીઓ પર આવેલી લાઇકેનની તુલના સાથે કરો. બરાબર, કયા પ્રકારની તુલના કરવાની કીધી છે? તો કે રોડ ઉપર કોઈ વૃક્ષ આવેલું છે એની એવી ડાળી પસંદ કરવાની કે જે રોડ બાજુ હોય, અને એક એવી ડાળી પસંદ કરવાની કે જે રોડની બીજી બાજુ હોય. તો એમાંય તમને એવું જોવા મળશે કે જે ડાળી રોડ તરફ છે ને અહીંયા લાઇકનનું પ્રમાણ વધારે હશે, અને જે ડાળી રોડની વિરુદ્ધ તરફ છે ને બીજી તરફ ત્યાં તમને લાઇકનનું પ્રમાણ ઓછું જોવા મળશે. બરાબર, ઉપર્યુક્ત મેળવેલા લક્ષણોને આધારે તમે રોડની કિનારીએ કે દૂર પ્રદૂષણ ફેલાવવાવાળા પદાર્થના સ્તરના વિષયમાં શું કહી શકો છો? સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, કે રોડની કિનારીએ પ્રદૂષણ ફેલાવવાવાળા પદાર્થોનું પ્રમાણ વધારે હશે, રોડથી દૂર પ્રદૂષણ ફેલાવવાવાળા પદાર્થોનું સ્તર ઓછું હશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાયુનું પ્રદૂષણ એટલે કે હવાના પ્રદૂષણ વિશે ચર્ચા કરી, જેની અંદર મેં તમને કીધું કે પ્રદૂષણ એટલે શું, કે કોઈ પણ રીતે હાનિકારક પદાર્થો વાતાવરણમાં ભળે તો તેને પ્રદૂષણ કહેવાય. હવાનું પ્રદૂષણ એટલે હવામાં આવેલા હાનિકારક પદાર્થોમાં વધારો થાય તો તેને હવાનું પ્રદૂષણ કહેવાય. આ હાનિકારક પદાર્થો એટલે તો કે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ. આ નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડના લીધે શું થાય છે? તો કે હવાની ગુણવત્તામાં ઘટાડો થાય છે.
આ હવાની ગુણવત્તામાં ઘટાડો થવાને લીધે સજીવો ઉપર શું અસર થાય છે? તો કે મનુષ્ય જેવા સજીવ કેન્સર જેવી બીમારીનો ભોગ બને છે, હૃદય રોગ જેવી ઘટનાઓનું પ્રમાણ વધે છે અને એલર્જી જેવા રોગોના પણ ભોગ બને છે. હવાનું પ્રદૂષણ કઈ રીતે થાય છે? તો કે અશ્મિ બળતણ જેવા કે કોલસો અને પેટ્રોલિયમ છે એનું દહન કરવામાં આવે, તો એ દહન થવાને લીધે હવાનું પ્રદૂષણ થાય છે. એમાં રહેલા સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ જ્યારે હવામાં ભળે છે ત્યારે એ વાયુઓને શ્વાસના રૂપમાં લેવા હાનિકારક છે. ઉપરાંત જો તેઓ વરસાદના પાણીમાં ભળી જાય તો એસિડ વર્ષા થાય છે. એસિડ વર્ષાને કારણે વનસ્પતિ અને પાકને મોટા પાયે નુકસાન થાય છે. આ ઉપરાંત ઘણી બધી વખત એવું થાય કે અશ્મિ બળતણોનું દહન કરવાથી હવામાં નિલંબિત કણોની માત્રામાં વધારો થાય. આ નિલંબિત કણોની માત્રામાં વધારો થાય તો વાતાવરણ ધૂંધળું બને છે. ધૂંધળું વાતાવરણ છે એમાં વિઝિબિલિટી ઘટે છે, એટલે કે આપણને દૂર સુધી દેખાઈ શકતું નથી વાતાવરણ ધૂંધળું હોવાને લીધે. ઉપરાંત શિયાળાની ઋતુમાં ધુમ્મસનું પ્રમાણ વધી જાય છે, જે પણ હવાના પ્રદૂષણ તરફ સંકેત કરે છે. બરાબર. અને હવાના પ્રદૂષણનો પુરાવો એવો એક સજીવ, તો કે લાઇકેન. આ લાઇકેન નામનો જે સજીવ છે એ સજીવ આપણને જ્યાં પણ સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય એવા વિસ્તારોમાં આ લાઇકેન નામના સજીવની આપણને હાજરી જોવા મળતી હોય છે. એટલે કે લાઇકેનની હાજરીથી આપણે જાણી શકીએ કે કોઈ વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ કેટલું છે. અન્ય રીતે તો જાણી જ શકાતું હોય, પણ લાઇકનની મદદથી પણ આ બાબત જાણી શકાય છે. બરાબર. લાઇકેન છે જેમ સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય વાતાવરણમાં, એમ લાઇકનનું પ્રમાણ પણ વધતું જાય છે. જ્યાં લાઇકનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય ત્યાં સમજી લેવાનું પ્રદૂષણ પણ વધારે હશે. અને આ હવાનું પ્રદૂષણ કઈ રીતે સજીવોના જીવનને અસર કરી રહ્યું છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી છે. ત્યારબાદ અહીંયા 5 પ્રશ્નો આપેલા છે. બરાબર. તો પેજ નંબર 193 પરના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, જેના આન્સર કદાચ તમારી PDFમાં ન હોય તો તમારે ટાઇટલ લખવાનું થશે પેજ નંબર 193 પરના પ્રશ્નો. આ ટાઇટલ લખાઈ જાય એટલે પહેલો પ્રશ્ન લખી નાખવો, જે તમને અહીંયા તમારી ડિસ્પ્લે પર દેખાય છે, જેનો જવાબ હું તમને કહી દઉં છું. ધ્યાનપૂર્વક સાંભળજો. આન્સર 1, શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં 95-97% કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવેલો છે, જ્યારે પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઘણું જ ઓછું છે. આટલો જ જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન લખાઈ જાય પછી આન્સર લખવાનો થશે. હવે આન્સર બોલું છું. આન્સર 2, વાતાવરણ દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન
પૃથ્વીની સપાટીનું તાપમાન જાળવી રાખે છે, જેના લીધે કહી શકાય કે વાતાવરણ એક કામડા કે ચાદરની જેમ કાર્ય કરે છે. ત્રીજો પ્રશ્ન, હવાની ગતિનું કારણ શું છે? તો આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં તમે જે ક્લાસ વર્કની અંદર ક્વેશ્ચન નંબર 1 લખ્યો હતો તે જ રિપીટ આવશે. પવન એટલે શું, પવન કેવી રીતે ઉદ્ભવે છે, આ પ્રશ્નનો જવાબ જ અહીંયા રિપીટ લખવાનો થશે, જે આપણે આપણી ક્લાસ વર્કમાં પ્રશ્ન 1 તરીકે જ લખ્યો છે તે જ અહીં લખવાનો થશે. એટલે આ આન્સર સેમ ટુ સેમ. ચોથો પ્રશ્ન કેન્સલ થઈ જશે, વાદળોનું નિર્માણ કેવી રીતે થાય છે, આ પ્રશ્ન ડિલીટ થઈ ગયો, કેન્સલ કરી નાખજો. આનો જવાબ કદાચ લખવો જ હોય તો આપણે જે વરસાદવાળો જવાબ લખ્યો છે એના ઉપરથી જ લખાય છે, પણ હાલમાં કેન્સલ કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ક્રમ ન બદલાવતા બરાબર પ્રશ્ન નંબર 5મો જ આપજો. ચોથો કેન્સલ કરેલ છે એટલે 5મો. 5 લખાઈ જાય ત્યારબાદ 5નો આન્સર બોલું છું. આન્સર 5, મનુષ્યની 3 પ્રવૃત્તિઓ, વૃક્ષોની કાપણી, અશ્મિ બળતણનો ઉપયોગ અને ઉદ્યોગોનો ધુમાડો હવાના પ્રદૂષણ તરફ દોરી જાય છે. 3 બાબત લખવાની થઈ વિદ્યાર્થી મિત્રો, વૃક્ષોની કાપણી પહેલું, બીજું તો બીજું આવશે અશ્મિ બળતણનો ઉપયોગ, અને ત્રીજું ઉદ્યોગો અને વાહનોનો ધુમાડો. આ મનુષ્યની 3 એવી પ્રવૃત્તિઓ છે જે હવાના પ્રદૂષણ તરફ આપણને દોરી જાય છે, એટલે કે આ પ્રવૃત્તિઓ વડે હવાનું પ્રદૂષણ થતું જોવા મળી રહ્યું છે, અથવા તો આ મનુષ્યની પ્રવૃત્તિના લીધે હવાનું પ્રદૂષણ થાય છે, બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે પાણીને માત્ર ને માત્ર આપણા એક ઉપયોગી ઘટક તરીકે જોઈએ છીએ કે પીવા માટે પાણી કામ લાગે છે, ઉપરાંત તો કે આપણને રસોઈ કરવા માટે બરાબર, કે પછી ઘર વપરાશ માટે પાણી મહત્વનું છે, આવા બધાય બાબતોમાં જ આપણને પાણી કામ લાગે છે. આટલું જ પાણીની ઉપયોગિતા ઇનફ નથી, એ તો આપણને કઈ રીતે ઉપયોગી છે એ વાત થઈ, પણ પાણી છે એ પૃથ્વી ઉપરની આબોહવા જાળવે છે, પાણી છે એ પૃથ્વીનું જે સ્ટ્રક્ચર છે એને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે, પાણીના લીધે વરસાદનું ચક્ર જળવાઈ રહે છે, પાણીના લીધે જ સજીવો પૃથ્વી ઉપર ટકી શક્યા છે, જેવી અનેક બાબતો છે કે જે પાણીને એક અદ્ભુત પ્રવાહી બનાવે છે, માત્ર પ્રવાહી નહીં પરંતુ અદ્ભુત પ્રવાહી બનાવે છે, જેના વિશેનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધીમાં તમે પેજ નંબર 193 ઉપરના જે ક્વેશ્ચન નંબર 1, 2, 3 અને 5 તમારા ક્લાસવર્કમાં લખવાના થયા છે એ લખી રાખજો, વ્યવસ્થિત પાકા કરી રાખજો,
અને હવાનું પ્રદૂષણ વ્યવસ્થિત વાંચી જાઓ, ઉપરાંત તમારે હવાનું પ્રદૂષણ જે છે એના વિશે જેટલી પણ માહિતી આપેલી છે પ્રવૃત્તિ સહિત, એ એક વખત તમારા હોમવર્કમાં પણ લખવાનું રહેશે, બરાબર. હવે વન્ડરફુલ લિક્વિડ એટલે કે અદ્ભુત પ્રવાહી પાણીનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં તમે વાયુ પ્રદૂષણ વિશે અને પેજ નંબર 193 ઉપરના પ્રશ્નોનું તમને જે વર્ક આપ્યું છે એ વર્કને પૂર્ણ કરી રાખજો. ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.